લોકડાઉનનો આજે 32મો દિવસ છે અને આજે લોકડાઉનના 32મા દિવસે જિલ્લા કલેક્ટર દ્વારા લોકડાઉનને લઈ કેટલીક બાબતોમાં છૂટછાટ આપવાની વાત કરી હતી, જેના પગલે આજે ડીસામાં વહેલી સવારથી જ બજારો ધમધમવા માંડ્યા હતા. શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની તમામ દુકાનો ખુલી ગઈ હતી, પરંતુ ડીસામાં આજે ખુલેલી દુકાનો ઉપર એક હકારાત્મક બાબત જોવા મળી હતી. ડીસામાં પણ આજે જનતા અને વેપારીઓમાં કોરોના વાયરસને લઈ ગંભીરતા જોવા મળી હતી. આજે વહેલી સવારના જ્યારે દુકાનો ખુલી ત્યારે બજારમાં ખરીદી કરવા માટે આવતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું. આજે સવારના કોઈ પણ જગ્યા ઉપર ભીડ સર્જાઈ ન હતી અને લોકો લોકડાઉનનો અમલ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ખરીદી કરતા નજરે પડ્યા હતા. આજે વહેલી સવારના દુકાનો ઉપર ખરીદી કરવા પહોંચેલા લોકોએ પોતપોતાની રીતે સરસામાની ખરીદી કરી બપોર પહેલા જ ઘરે પહોંચી ગયા હતા અને ત્યારબાદ બપોરના 12 વાગ્યા સુધીમાં દુકાનો પણ બંધ થઈ ગઈ હતી. શહેરમાં બપોર બાદ સજ્જડ કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ડીસાના લોકોએ કોરોના વાયરસને લઈ આજે જે જાગૃતિ દર્શાવી છે તે સરાહનીય છે અને આવી જાગૃતિ જાળવી રાખે તે પણ જરૂરી છે. આ ઉપરાંત ડીસાના લોકોથી શીખ લઈને જિલ્લાના અન્ય શહેરો અને ગામોના લોકોએ પણ હવે કોરોના વાયરસને લઈ ગંભીર બનવાની જરૂર છે. ત્યારે જ કોરોના જેવા જીવલેણ વાયરસને માત આપવામાં આપણે સફળ થઈ શકીશું.